नमस्ते वाली मित्रों, नमस्ते विद्यार्थियों, जय स्वामीनारायण। चलो हाथ जोड़ी ने आंखों बंद करो, अपने एक श्लोक गईसु। वसुदेवम सुतम देवम कंस चारुण मर्दनम देवकी परमानंदम कृष्णम वंदे जगद्गुरु कृष्णम वंदे जगद्गुरु। ओम शांति शांति शांति। आंखों खोलो बाळको, अने वीडियो जो हाँ शांति थी वीडियो जोवानो, मम्मी जोड़े बेसी ने मोटा भाई बहन जे असे एमनी जोड़े बेसवानो अने वीडियो जोवानो। अबे आज आपणे शुं भणवानुं छे? આજે 1-10 આપણે 2 દિવસથી ઊભી લાઈનમાં 1-10 અંક લખી રહ્યા છે ને, એટલા દિવસ આપણે આડા અંક લખ્યા હતા 1-10 સુધી, હવે આપણે ઊભી લાઈનમાં લખવાનું છે, ઊભા અંક લખવાના 1-10 સુધી અને બોલવાનું છે 1-20 સુધી। હા હવે આપણે સૌથી પહેલા શું કરીશું, નવો પ્રશ્ન શીખીશું। આ નવો નથી, આપણે એના પહેલા શીખી ગયેલા છે, હો પણ 1-10 સુધીના અંકમાં આપણે લખેલું છે કરેલું છે। આજે આપણે 11-20 સુધીની સંખ્યામાં આપણે આ ગણી ગણીને સાચા અંક સાથે જોડવાનું છે। હા આપણે 1-10 સુધી કરેલું છે, હવે આજે આપણે 11-20 સુધીની જે સાચી સંખ્યા હોય એ ચિત્ર અને એના મણકા કહેવાય। જો સૂચન વાંચું છું, ચિત્ર મણકા એના અણે કહેવાય, ચિત્ર અને મણકા ગણીને સાચી સંખ્યા સાથે જોડો। આ ચિત્ર બનવાના જે સંખ્યા સાચી હશે એની સાથે જોડવાનું, આ મણકા ગણીને પણ જે સંખ્યા સાચી હશે એની સાથે જોડવાનું। હો આપણે આ દર વખતે 1-10 સુધી અંક પહેલા બોલતા હોય છે, પણ આજે આપણે આજે આ નવો પ્રશ્ન પહેલા કરી દઈશું। હો બોર્ડ ઉપર જો, હવે હું ગણું અને તમે પણ મારી સાથે સાથે ગણો। હા જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 કેટલી આઈસ્ક્રીમ છે? આઈસ્ક્રીમ એ ચિત્રમાં કહેવાય, હા આઈસ્ક્રીમ કેટલી છે? 11। હવે ક્યાં લખ્યા છે 2 એકડા 11? ક્યાં દેખાય છે? આ 2 એકડા 11 છે? નહીં, આ 2 એકડા 11 છે નહીં, કેમ કે અહીંયા 2 વાર 1 એક નથી, એ તો 17 કહેવાય, 1 એકડ 17 કહેવાય, 2 એકડા 11 ક્યાં છે? આ રહ્યા 2 એકડા 11। હા હવે આ જે ચોરસ ખાનું છે એને આ જે ગોળ કરેલું છે એને વ્યવસ્થિત ટચ કરવાનું, જેમ તેમ વચ્ચે છોડી દેવાનું નથી, વ્યવસ્થિત જોડવાનું છે। વચ્ચેથી તમે ચિત્ર સાથેથી જોડશો તો આ ખાનામાં આવશે, પછી ખોટું પડશે। હા એટલે જે ચોરસ છે ચોરસને જ ગોળ સાથે જોડવાનું। હવે આપણે આ મણકા કહેવાય, એને નાના 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 ગોળ છે ને એના મણકા કહેવાય। હવે મણકા ગણવાના છે, આ જે એકી ગોળી છે એમાં આ ગોળીમાં 10 મણકા હોય જ છે, તોય પણ આપણે આજે ગણીશું। હા ચલો ગણો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 અહીંયા લખેલું છે, એકડે નીચે 10 છે ને, આ કેટલા મણકા છે? 10। હવે 10 પછી શું આવે? 2 એકડા 11, 11, 12, 13 અને 14 કેટલા મણકા છે? ટોટલ આ ખાનામાં કેટલા મણકા થયા? 1, 4, 14। હવે ક્યાં છે 1, 4, 14? જો તો અહીંયા દેખાય છે 1, 1, 4, 14 દેખાય છે, હા એના 1, 4, 14 તો આ ચોરસ ખાનામાંથી બરાબર ગોળને જ ટચ કરવાનું હોય, 1, 4, 14 સાથે 14 મણકા છે તો આપણે 1, 4, 14 સાથે જોડી દીધું છે। હવે નીચે જો આ મણકા ગણો કેટલા છે, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 કેટલા મણકા છે? 10, એક ગોળમાં 10 મણકા છે। હવે
दस पची शू आवे बीजा गोल में तो बता नहीं एटले गणवा ज पड़े नहीं। दस पची शू आवे बे एकड़ा अग्यार, अग्यार बार तेर चौद पंदर सोल अने सत्तर केटला छे एकड़ सातर सत्तर। आ चौरस में केटला मणका छे एकड़ सातर सत्तर। हवे क्या छे एकड़ सातर सत्तर બધામાં જોવાનું, જે જોડેલા છે એ છોડી દેવાનું પણ જે બાકી છે જોવાનું। અહીંયા એકડ એક છે નથી, આ એકડ એક છે ને સાતડે સાત છે, એકડ સાતડ સત્તર। તો આપણને અહીંયા કેટલા મળતા છે એકડ સાતડ સત્તર, તો સત્તર સાથે જોડી દેવાનું। જોડતી વખતે આવી રીતે ધ્યાન રાખવાનું હો, તમારે ખાનાવાળી નોટ રહેશે તો મમ્મી એક લીટી દોરી આપશે ને એવી રીતે જોડવાનું બરાબર, ગમે તે મણકાથી વચ્ચેથી નહીં જોડવાનું। હવે આ બાજુ જુઓ કેટલા મણકા છે ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, આ દસ છે। પછી દસ પછી બે એકડા અગિયાર, અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ, બગડાને મીંડે વીસ। હવે ક્યાં છે બગડાને મીંડે વીસ? આપણે રોજ વાંચતા હોય ને એક થી દસ સુધી અગિયાર થી વીસ સુધી આપણે બોલતા હોય તો બગડાને મીંડે વીસ ક્યાં છે? એના સામે જ છે ને, આપણે સામસામે જોડવાનું છે એમાં, તો વીસ આ ખાનાને બરાબર બગડે મીંડે વીસ સાથે જોડી દેવાનું। તમારી નોટમાં મમ્મી વચ્ચે એક લાઈન દોરશે, એ બાજુ ચિત્ર અને મણકા દોરી આપશે અને વચ્ચે ત્રણ ચાર ખાના છોડીને તમને આ ગોળ કરીને સંખ્યા લખી આપશે, એટલે તમારે ત્રણ ચાર ખાનાની વચ્ચે જ એની સાથે જોડવાનું। તમે ચિત્રની વચ્ચેથી આ અગિયાર છે તો અગિયારને જોડવા જશો તો તમારે આ બધી લાઈનમાં આવે પછી ખોટું પડે, એટલે ખાના દોરી વ્યવસ્થિત જ જોડજો, ગોળ સાથે દોરજો। હવે આપણે એક થી વીસ સુધી પહેલા બોલી લઈશું, હા બોલો તો, એકડે એક બગડે બે ત્રગડે ત્રણ ચોગડે ચાર પાંચડે પાંચ છગડે છ સાતડે સાત આઠડે આઠ નવડે નવ અને એકડે મીંડે દસ। હવે બીજી લાઈન એકડે મીંડે દસ પછી શું આવે? બે એકડા અગિયાર, બોલો બે એકડા અગિયાર, એકડ બગડ બાર, એકડ તગડ તેર, એકડ ચોગડ ચૌદ, એકડ પાંચડ પંદર, એકડ છગડ સોળ, એકડ સાતડ સત્તર, એકડ આઠડ અઢાર, એકડ નવડ ઓગણીસ અને બગડાને મીંડે વીસ। આપણે હોમવર્ક કરવાના પહેલા એક થી વીસ સુધી અંક બોલી લેવાનું, યા તો હોમવર્ક થઈ જાય ને પછી બોલવાનું। હવે આપણે લખીશું, અહીંયા હું લખું અને તમે બોલતા રહેજો મારી પાછળ પાછળ, એકડે એક બગડે બે ત્રગડે ત્રણ ચોગડે ચાર પાંચડે પાંચ છગડે છ સાતડે સાત આઠડે આઠ નવડે નવ અને એકડે મીંડે દસ। આ લાઈન પૂરી થઈ જાય પછી બીજી લાઈન લખવાનું, એકડે એક બગડે બે ત્રગડે ત્રણ ચોગડે ચાર પાંચડે પાંચ બોલતા જવાનું સાતડે સાત આઠડે આઠ નવડે નવ અને એકડે મીંડે દસ। તમે બોલતા જ રહેજો, આપણે એક થી દસ સુધી અંક લખતી વખતે જે નોટબુકમાં સૌથી પહેલી લાઈન છે ને એ છોડી દેવાની, એકદમ ખૂણામાં આવે છે નાની લાઈન એ છોડી દેવાની અને એના બાજુના બીજી લાઈનથી ચાલુ કરવાનું, ઉપરની પણ એક લાઈન છોડી દેવાની, બાજુવાળી એક લાઈન છોડી દેવાની, પછી આવી રીતે એક થી દસ સુધી અંક લખવાના।
હવે 1 ત્રીમિતિ 10 25 શું આવે 2 એકડા 11 આપણે એના પહેલા પીરિયડમાં 2 એકડા 11 ની બે લાઈન લખી હતી અને 12 ની નહીં લખી હતી આજે આપણે 12 ની લખીશું હો હવે તમે બોલો હું લખું 2 એકડા 11 બોલતા જાઓ 2 એકડા 11 बेबी लाइन लखवानी एकड़ा 11 नी आणि 12 नी एकड़ा 11 बोलवानो लाइन पूरी થઈ જાય ત્યાં સુધી બોલતો જ રહેવાનું હવે એકડ 11 પછી શું આવે એકડ બગડ 12 હવે એકડ બગડ 12 ની પણ બે લાઈન લખવાની હો બોલતા જાઓ એકડ એક બગડે બે એકડ બગડ બાર એકડ બગડ બાર લખી લઈએ એટલે તરત બોલવાનું એકડ બગડ બાર બોલતો જવાનું લખતો જવાનું લાઈન પૂરી થાય મેં ક્યાં સુધી બોલતો જવાનું છે એકડ બગડ બાર સરસ અક્ષરે લખવાનું એકડ બગડ બાર જો બે લાઈન બે એકડા ક્યાંની લખવાની અને બે લાઈન એકડ બગડ બાર ની લખવાની હવે એકડ બગડ બાર પછી શું આવે છે એકડ તગડ તેર હા ગૂંટવાનું નથી ખાલી જોવાનું છે આપણને એકડ તગડ તેર બે એકડા 11 એકડ બગડ 12 પછી આવે એકડ તગડ તેર બે બે ત્રણ ત્રણ લાઈન લખવાની છે મેં તો બે લખી તમે બે બે લખો તોય પણ ચાલશે હવે આપણે કેટલું હોમવર્ક તમારે કરવાનું છે ચિત્ર મંત્ર ગણીને સાચી સંખ્યા સાથે જોડો એ મંત્ર મમ્મી કરી આપશે તમારે એક ધ્યાન રાખવાનું છે હા એક ચોરસ ખાનું હોય ખાનાની ખાનાથી જ ગોળ સાથે જોડવાનું વચ્ચેથી લીટી લેવાની નથી એકદમ વ્યવસ્થિત અને શાંતિથી જોડવાનું બરાબર એક પાતળું પાણું ભરીને 1 થી 10 સુધી ઊભા અંક લખવાના 1 થી 10 સુધી ઊભા અંક લખવાના અહીંયા મમ્મી તમારે તારીખ લખી આપશે 1 થી 1 પાણું ભરીને તમારે 1 થી 10 સુધી ઊભા અંક લખવાના તમારે કેટલા પેજ થશે આજો આ એક પેજ હોમવર્ક થશે તમારું આ બીજું પેજ થશે અને આ 11 અને 12 એક જ પેજમાં કરવાનું છે આ ત્રીજું પેજ થશે બરાબર આ 11 અને 12 એક જ પેજમાં બે બે ત્રણ ત્રણ લાઈન લખી દેવાની હો તે ગૂંટવાનું નથી અને 1 થી 20 સુધી બોલવાનું એ તો તમારે હવે ધ્યાન જ હોવો જોઈએ કે આ 1 થી 20 સુધી અંક બોલી ન જ આપણે આગળનો હોમવર્ક ને શરૂઆત કરવાની હો ચલો હવે આવતા પીરિયડમાં મળીશું બાય